हाल समग्र देश में लॉकडाउन 4 शुरू थई गयो छे त्यारे राज्य सरकार द्वारा शहरों ने 2 भाग में वहेंची देवामां आव्या छे। कंटेनमेंट जोन अने नॉन कंटेनमेंट जोन जाहिर करवामां आव्या छे, जेमां सूरतनो लिंबायत विस्तार कंटेनमेंट जोन जाहिर कराता लॉकडाउननो चुस्तपणे पालन थाय ते माटे आजे लिंबायत विस्तारमां समाजना अग्रणीओ साथे मीटिंग योजाई हती अने लिंबायत विस्तारमां लॉकडाउननो कड़क पालन थाय ते माटे जणाववामां आव्युं हतुं। રાજ્યમાં 2 શહેર એવા છે કે જ્યાં કોરોના અટકવાનું નામ લેતો નથી, જેમાં અમદાવાદ અને સુરત શહેરમાં દરરોજ કેસો વધી રહ્યા છે। સુરત શહેરના કોરોના આઇલેન્ડ તરીકે ઉભરીને આવેલા લિંબાયત વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કરી દેવામાં આવ્યો છે। કન્ટેનમેન્ટ ઝોન હોવા છતાં અમુક વિસ્તારોમાં લોકડાઉનનું પાલન નહીં થતાં આજે ડીસીપી આરપી બાળોટ, એસીપી એએમ પરમાર અને લિંબાયત પોલીસ મથકના પીઆઈ વિનોદ મકવાના દ્વારા સમાજના અગ્રણીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં આવનારા દિવસોમાં ઈદ અને આગામી 31 મે સુધી લોકડાઉનનો કડક અમલ થાય તે માટે અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। હમણાં આપણે ફરીથી 31 દિવસ માટે જે લોકડાઉન એક્સટેન્ડ થયું છે એમાં રેડ ઝોન વિસ્તાર છે એમાં જૂના જે આપણા સ્ટ્રિક્ટ નોર્મ્સ છે એ સાથે થયેલું છે। તો લિંબાયત વિસ્તારમાં મોટાભાગનો એરિયા છે લિંબાયત પોલીસ સ્ટેશનનો એ રેડ ઝોનની અંડરમાં આવે છે। તો એ માણસોને સમજ કરવા માટે કે આપણે જૂની જે અત્યારે સૂચનાઓ હતી કે આવશ્યક ચીજવસ્તુ સિવાય બીજી કોઈ છૂટ નથી અને હજી જે 14 દિવસ આ એક્સટેન્ડ થયું છે તો એમાં આપણે શું પ્રિકોશન લેવા અને આ લોકડાઉનમાંથી ફરીથી બહાર આવવા માટે આપણે શું પ્રયત્ન કરવા, એના માટે જે ઘોડાધરા વિસ્તાર છે, સંજયનગર વિસ્તાર છે, મીઠીખાડી કમરૂનગર વિસ્તાર છે, એ તમામ વિસ્તારના સોસાયટીના પ્રમુખ અને જે લોકલ લીડર્સ છે એ લોકોને બોલાવેલા હતા અને એમને આપણે શું પાલન કરીએ કે જેથી આ રેડ ઝોનમાંથી આપણે બહાર આવી શકીએ એ માટે એ બધાને સમજ કરી હતી અને એમને એમ પણ જણાવેલું હતું કે એમના લેવલે સોસાયટી અને ચોલી લેવલમાં પણ જે માણસો છે એમને પણ સમજ કરે કે આપણે શું નિયમોનું પાલન કરવાનું છે કે જેથી આપણે આ રેડ ઝોનમાંથી બહાર આવી શકીએ। સર, અત્યારે રમઝાન ચાલી રહ્યું છે અને આવનારા દિવસમાં ઈદ બી છે, એ સાહેબ સર એ લઈને શું અહીંયા અત્યારે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે? નોર્મલ જે બંદોબસ્ત છે એના સિવાય વધારાનો ફોર્સ અહીંયા રેડ ઝોન વિસ્તાર છે એટલે ફાળવેલો છે, એનાથી પેટ્રોલિંગ ચાલુ છે, આરએફ પણ ફાળવેલી છે તો આરએફથી પણ પેટ્રોલિંગ ચાલુમાં છે અને જે મુસ્લિમ વિસ્તાર છે એમને અત્યારે પણ મિટિંગ કરી અને જે નવી ગાઈડલાઇન આવી છે કે એમાં પબ્લિક ગેધરિંગને જે નથી અલાઉડ તો એના માટે પણ એમને સમજ કરી છે અને નીચે એમના જે માણસો છે પબ્લિક એમાં પણ એ લોકો સમજ કરે એ માટે એમને જાણ કરેલી છે।